નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું સંજીવની. ભાવનગર કોરોના પોઝિટિવ દર્દીની આપવીતીનો એક વિડીયો સામે આવ્યો છે. દર્દીએ વિડીયો માધ્યમથી લોકોને અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે દર્દી અન્ય લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. કોરોના રોગ ખૂબ ભયંકર છે, લોકો ઘરમાં રહે, લોકો ઘર બહાર નીકળવાનું બંધ નહીં કરે તો પરિણામ ગંભીર આવશે. આ દર્દીની અપીલ કરતો એક વિડીયો. મને અત્યારે શરીરમાં પીડા થઈ રહી છે, પગ દુખે છે, જે પીડા થઈ રહી છે, જે ભોગવી રહ્યો છે આ દર્દી, આ દર્દ તેને લઈને તેણે વિડીયોના માધ્યમથી પોતાની અપીલ મૂકી છે. અસલામ અલેકુમ. હું કોરોનાનો મરીઝ થઈ ગયો છું. અત્યારે હું 4 દિવસથી બહુ પરેશાન છું. 3 દિવસથી હું રાત્રે સૂતો નથી, દિવસે સૂતો નથી. મને બહુ તકલીફ પડે છે, હાથ પગ બહુ દુખે છે. કોઈ પગ દબાવવાળું નથી, કોઈ હાથ દબાવવાળું નથી. ફોન આવે બધાના ફોન આવે છે, કેમ છો, સારું છે, કેમ છો, સારું. કોઈ રૂમ કોઈ દરવાજો ખોલીને પૂછવા નથી આવતો કે હું આવું. એટલે મહેરબાની કરીને તમને ભાઈઓ બહેનો નિમ્ર વિનંતી કરું છું, ઘરની બહાર ન નીકળતા, બચ્ચીઓને ન કાઢતા. એટલે આપણે 8-15 દિન નહીં નીકળે તો આપણને શું ફરક પડી જાય. આ રોગ બહુ ડેન્જર છે, હું તમને ના પડું છું, હાથ જોડીને ના પડું. એટલે બધા ભાઈઓ બહેનો મારી આટલું દુઆ કરજો, પહેલા મને સારું કરી દે. નીતિન સોની સંવાદદાતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર. નીતિન, વિડીયોના માધ્યમથી એક દર્દીએ પોતાની પીડા કહી છે અને લોકોને પણ અપીલ કરી છે કે ઘરમાં રહો, સ્વસ્થ રહો, ખૂબ ગંભીર બાબત છે આ કોરોના. શું છે વિગતો? કોરોના પોઝિટિવનો જે દર્દી છે એમણે પોતાની આપવીતી વર્ણવતો એક વિડીયો વાયરલ કર્યો છે અને આ જે વિડીયો છે એ વાયરલ થયો છે. અને એમાં એક બહુ સ્પષ્ટપણે જે દર્દી છે એ કહી રહ્યો છે કે આ જે કોરોનાનો જે રોગ છે એ અતિ ગંભીર છે. તમે 100 લોકો પોતપોતાના ઘરમાં રહો, બાળકો વડીલો સૌ પોતાના ઘરમાં રહે અને જે સરકારનો જે લોકડાઉન આપવામાં આવ્યું છે એને સંપૂર્ણપણે પાલન કરે. એટલે એવું કહી શકાય કે જે પ્રકારે દર્દીએ પોતાની આપવીતી વર્ણવી છે એટલે અન્ય લોકોએ પણ આ વાત જે છે એ સમજવાની જરૂર છે. ધન્યવાદ જાણકારી માટે.